नमस्कार विद्यार्थी मित्रों, आज आप मोबिलिटी विषय माहिती मेळवीशुं। मोबिलिटी की संज्ञा न्यू है। मोबिलिटी मतलब कोईपण सुवाहक वाहकता वाहक में रहेला गतिशील एटले के मोबाइल विद्युत भार वाहकों ने कहा है। जुदा जुदा प्रकार कण प्रवाही वायु अंदर विद्युत भार वाहक तरीके जुदा जुदा तत्व रहता है। जेम के घन पदार्थ एटले के धातु में मोबाइल विद्युत भार वाहक तरीके मुख्य प्रवाही अंदर धन आयनों ऋण आयनों विद्युत भार वाहक आयनीकरण पामेला वायु अंदर धन आयनों इलेक्ट्रॉन विद्युत वाहक तरीके आगे प्रकरण में आप अभ्यास करीशुं। अर्धवाहकों अंदर मोबाइल विद्युत भार वाहक तरीके इलेक्ट्रॉन अने होल आवेला होय छे। हवे वाहकता एटले के मोबिलिटी नी आपणे व्याख्या आपी दई। मोबिलिटी मोबिलिटी कोने कहे? वाहकमां एकम विद्युत क्षेत्र दीठ ड्रिफ्ट वेग मोबिलिटी कहे। एकम विद्युत क्षेत्र दीठ ड्रिफ्ट वेग એટલે વીડી ના છે ભાઈ કઈ, ધારો કે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રને કારણે મળતો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો એકમ વિદ્યુત ક્ષેત્રને કારણે મળતો ડ્રિફ્ટ વેગ કેટલો? આ ત્રિરાશિ પરથી આપણને સૂત્ર મળે ન્યુ બરાબર વીડી ના છેદમાં ઈ। માના કેટલા માટે આપણે લીધો છે? આગળ આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવ્યું કે ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મોબિલિટી પ્લસ મળે એટલા માટે માઇનસ નિશાની આવતી હતી ડ્રિફ્ટ વેગની, એને દૂર કરવા માટે માન લીધું છે। આ સૂત્ર ઉપરથી આપણને મોબિલિટીનો એકમ મળે। વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર અને ડ્રિફ્ટ વેગ એટલે કે વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ। એના ઉપરથી મોબિલિટીનો એકમ મળશે આપણને મીટર સ્ક્વેરના છેદમાં વોલ્ટ ઇન્ટુ છે। આના સિવાય મોબિલિટીનો બીજો એકમ છે, એ એકમ મેળવવા માટે આપણે નવું સૂત્ર મેળવવું પડશે। હવે આપણે ડ્રિફ્ટ વેગની માહિતી મેળવી ગયા। ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે ઈ ના છેદમાં એમ ઇન્ટુ ટો, અહીં ઋણ નિશાની આપણે ધ્યાનમાં નથી। આ સૂત્ર આપણે કેવી રીતે મેળવ્યું તે ખ્યાલ છે, વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય, સમય એટલે કે રિલેક્સેશન, એના ઉપરથી આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવ્યું વીડી બરાબર પ્રવેગની જગ્યાએ ઈ ઈ ના છેદમાં એમ ઇન્ટુ સમયની જગ્યાએ તો। હવે આ કેપિટલ ઈ છે એને બરાબરની સામેની બાજુ વેગના છેદમાં લઈ જવામાં આવે તો વીડી ના છેદમાં ઈ, જમણી બાજુ વધશે ઈ ટો ના છેદમાં એમ। હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડ્રિફ્ટ વેગ ના છેદમાં વિદ્યુત ક્ષેત્ર મોબિલિટી, તેની જગ્યાએ મ્યુ મૂકો તો મ્યુ બરાબર ઈ ટો ના છેદમાં એમ। આના ઉપરથી આપણને મોબિલિટીનો નવો એકમ મળે વિદ્યુત ભારનો એકમ કુલમ, રિલેક્સેશન સમયનો એકમ સેકન્ડ અને દરનો એકમ કિલોગ્રામ। આમ મોબિલિટીનો એસઆઈ એકમ થશે કુલમ ઇન્ટુ સેકન્ડ પ્રતિ કિલોગ્રામ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાયા હતા।